नमस्कार, इस गुजरात न्यूज में आपनो स्वागत छे। હું છું ચારમિત નજરનાકી હાલના મુખ્ય સમાચાર પર। અમદાવાદ ખાતે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે ગત તારીખ 25/11/2018 ના રોજ રાણપુર તાલુકાના જાડીલા સરકારી હોસ્પિટલના ડોક્ટર વિપુલ દુમાતર પર ગાંધીનગર એસીબીના ટ્રકના આવતા ધરપકડ કરવામાં આવી હતી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામના લોકો તેમજ આજુબાજુના ગામના સરપંચો તેમજ ગ્રામજનો જાડીલા ખાતે આવેલા સરકારી હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા, જ્યાં ડોક્ટર વિપુલ દુમાતરને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે એવા આક્ષેપો સાથે ગામના લોકો દ્વારા ડોક્ટર વિપુલ દુમાતરને જાડીલા સરકારી હોસ્પિટલમાં પાછા ફરજ પર મોકલોના નારા સાથે ડોક્ટર વિપુલ દુમાતરને જેલમાંથી રિહા કરોના નારા લગાવ્યા હતા અને ગામ લોકો દ્વારા રાણપુર મામલતદાર તેમજ જાડીલા સરકારી હોસ્પિટલ તેમજ રાણપુર પોલીસ સ્ટેશન એમ અલગ અલગ કચેરીઓમાં ડોક્ટર વિપુલ દુમાતરના સમર્થન તેમજ તેઓ સાથે થયેલા ખોટા એસીબીની ફરિયાદમાં યોગ્ય ન્યાય આપી અને જાડીલા હોસ્પિટલમાં ફરજ પર પરત મોકલવાની માંગણી અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અમે સાહેબ અમારા સારા જ છે, અમે કહેવા માંગીએ છીએ સાહેબને પાછળ જે કર્યું છે એ બધું ખોટું છે અને સાહેબ જો એવું હોત તો હું એક વખતે એવો કેસ લઈને આવી હતી કે અહીંથી થઈ શકે એવું નહોતું, આ ઇન્જેક્શન એવું નહોતું મળતું તો એમને ભાવનગર તાત્કાલિક મૂકવા પડે એવું હતું, પણ અહીંયા સમય નહોતો એટલો, એટલા માટે એમને બોટાદ પ્રાઇવેટમાં મોકલા અને એમને 7000 નું ઇન્જેક્શન પ્રાઇવેટમાંથી અપાવડાવ્યું તેમના દ્વારા ફોન કરી મફતમાં। બાજુમાં 15 કિલોમીટર નાની વાવડી ગામ છે અને જે જાડેલા છે એ મારો જિલ્લાનો મત વિસ્તાર છે। હું અને મારા વાઈફ બે ફેરું અમદાવાદ જિલ્લા પંચાયતના મેમ્બર તરીકે હતા, એના સામે મારે અહીંયા સારો એવો પરિચય છે। ડૉક્ટર વિપુલભાઈ અહીંયા જે હતા એ અમારે જિલ્લા પંચાયતમાં હતા ત્યારે અવારનવાર રજૂઆત કરતા હતા કે ભાઈ એનો કમ્પાઉન્ડ વોલનું કરાવો, આ મકાનનું કરાવો, અહીંયા આડું આ નથી, અહીંયા આ નથી, અન્ય જે કંઈ ના વિકાસને લગતી જે જરૂરિયાત હોય એ અમારી આગળ રજૂઆત કરતા, અમે જિલ્લા પંચાયતમાં જે જરૂરિયાત મુજબ જે કંઈ મદદ થવાતું એ થતા હતા અને સારા માણસ છે એટલામાં એની સાફ બહુ સારામાં સારી છે, કોઈ પણ ટ્રેપ થયું હોય તો અમે કોઈ દી એની બાજુમાં નથી રહેતા, પણ આ માણસ નિર્દોષ છે, કોઈના પૈસા કોકને લેવા માટે કીધું ભાઈ સાહેબ મારા ઓલામાંથી આટલા પૈસા લઈ લેજો આવું બન્યું છે, એટલે અમે એટલા માટે સરકારશ્રીને અને એસીબીને વિનંતી કરવી છે કે સાહેબ તમે સાચી અને સારી સાચી સચોટ તપાસ કરો અને આ ડોક્ટરને પાછા આપો। આ ડોક્ટર છે ને ખરેખર આ વિસ્તારમાં નોંધારાનો આધાર છે, ભાઈ સરપંચે વાત કરી ભાઈ ગરીબ વિસ્તાર છે અને કોઈ પણ ઝાઝા ખર્ચ કરીને લાવી શકે એવું નથી અને વિના મૂલ્યે અહીંયા સેવા આપે છે અને જરૂર પડે તો ખાનગી હોસ્પિટલમાં કોઈને મેકલવું પડ્યું હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તો આમાં ડોક્ટરને પણ વિનંતી કરે છે ખાનગી ડોક્ટરને કે પ્લીઝ મારા વતી પણ આટલું કરો, 200-500 તમે જતા કરજો પણ આ બેનને કાં દીકરીને કાં ભાઈને થોડુંક સારું થાય એવી દવા આપજો, આવું એ કહેવાવાળો માણસ છે એટલે દરેકની લાગણી છે અને માંગણી છે કે વિપુલભાઈ પાછા આવે। આજે અમે અહીંયા મેડિકલ ઓફિસર જાડેલાને આવેદન પત્ર આપ્યું છે, એ જિલ્લાના આરોગ્ય અધિકારી છે ડીડીઓને અને જરૂર પડે સરકારમાં બધાને અમે આવેદન પત્ર આપી અને વિનંતી કરવાના છીએ સાચી વાત અને સાચી તપાસ થાય આટલું કહેવા માટે ભેગા થયા છે। હું જાડેલા ગામે ઉપસરપંચ તરીકે સેવા આપું છું। શેના લીધે આજે ભેગા થયા સાહેબ? આ અમારું દવાખાનું શૂન્યમાંથી સર્જન કરી અને આવી હાઈફાઈ હોસ્પિટલ જો અમારા ગામમાં બની હોય તો જે શહેરોમાં સુવિધા નથી મારા ગામમાં મળી છે અને એમાં ડૉક્ટર વિપુલભાઈનો બહુ મોટો સિંહ પાવો છે। આજ સુધીમાં મારા ગામમાં કે આજુબાજુના 10 ગામના દર્દીઓ રોજ 300 જણાએ દવા લેવા આવે છે, 300 જણની ઓપીડી છે, હાલમાં છેલ્લા 10 દિવસથી 10 જણાએ નથી આવતા, કારણ કે વ્યક્તિની સેવાકીય પ્રવૃત્તિ એટલી બધી હતી કે ગરીબ માણસો માટે એના ઘરના પૈસાની લેબોરેટરી બહાર કરાવીને દવા આપી છે, એક પણ રૂપિયો એને લેવો હોય તો એ દર્દીઓ પાસે લઈ શકતા હતા, એને કોઈની પાસે અપેક્ષા નથી રાખી, એ નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે અને 24 કલાક એ હાજર રહ્યો છે। અહીંયા ડૉક્ટર આવતા હતા પહેલાં અમદાવાદથી અપડાઉન કરતા હતા, બધી જ કરતા હતા, આ વ્યક્તિએ અપડાઉન નથી કરવી, માણસ આઈને જાય 24 કલાક અહીંયા લોકોના હર હંમેશ સેવા કરી છે। હવે એને ખોટા કેસમાં અગાઉ જે બેન હતા એમને વિલાસબેન સોલંકી કે જેઓ અગાઉ અહીંયા રહેતા હતા એમની વિરુદ્ધમાં અનેક લોકોની ફરિયાદો હતી, મોટી વાવડીમાંય ફરિયાદો હતી, છતાં એ બેનને 2-3 નોટિસ ડૉક્ટર સાહેબે આપેલી, એની રાગદેશપૂર્વક એસીબીની ટ્રેપ ગોઠવી અને ઇરાદાપૂર્વક અમારા ગામની હોસ્પિટલ ભાંગવાનું કોકનું ષડયંત્ર છે, કારણ કે આ ગરીબ એરિયા છે, આટલા ફરતા વિસ્તારમાં અમારે છેલ્લા 10-11 વર્ષથી દુકાળ જેવું ચાલે છે, હવે ખેંચ મજૂરો નહીં મજૂરી નથી, હવે એ પ્રાઇવેટમાં ક્યાંથી જઈ શકશે? અમારા ડૉક્ટર વ્યા જતો સાહેબ અમારી પોઝિશન હું તમારા ગામની આટલે લેવલે દવાખાનું પહોંચ્યું હોય તો અમે ખાડે અમારું દવાખાને જશે, એટલે અમને કોઈ પણ ભોગે ડૉક્ટર વિપુલભાઈને છૂટા કરવામાં આવે અને એના વિરુદ્ધમાં આ બેને જે ફરિયાદ કરી છે એમની તપાસ કરવામાં આવે તો જ હકીકત દૂધનો દૂધ પાણીનું પાણી થઈ જશે। આજે 10 ગામમાંથી જો સાહેબ 500 માણસોનું ટોળું ભેગું થતું હોય તો
આપણે એટલા સમજાય છે કે માણસ કઈ ખારો હોય છે, હારો હોય એની કરતા સાચો વધારે હતો. હારો તો હોય જ, પણ હારા કરતા સાચો હતો, અને સાચો હતો એટલે સત્યને સહન કરવાનું આવ્યું છે. અને એ સત્યને સહન થતું હોય, જો અમે એની પડખે ગામ લોકો કે આજુબાજુના ગામના ન ભરે તો અમારી જેવા કોઈ નુગરા કોઈ ન બને. એટલે અમને અમારા ડૉક્ટર સાહેબ જોઈએ છે અને કોઈ પણ ભોગે, અને આનો જો કંઈ નિવારો નહીં આવે તો ગાંધી ચિંત્યા રાયે અમે ઉગ્ર આંદોલન પણ કરશું. પહેલાં શાંતિપ્રિય આંદોલન કરવાના છીએ, પછી રસ્તા રોકો આંદોલન કરશું, અને બરવાળાથી રાણપુર જતો રોડ ચક્કાજામ કરશું. અને જે કાંઈ પરિસ્થિતિ ઊભી થશે સરકારશ્રીની જવાબદારી રહેશે. અમારે ડૉક્ટર જોઈએ છે, અને ડૉક્ટર માટે થઈને જ લોકો ભેગા થયા છે. એટલે આંદોલન ન કરવું પડે, ડૉક્ટર વિપુલભાઈ માટે થઈને લોકોને આંદોલન ન કરવું પડે. એ ગરીબોનો બેલી હતો, મસીહા હતો. અમારે એક ડૉક્ટર જોઈએ છે અને તાત્કાલિક મૂકવામાં આવે, એટલું કહે. વિપુલભાઈ, જ્યારે અહીંયા પ્રથમવાર એમની નિમણૂક થઈ ત્યારે હું ચાલુ ડેલિગેટ હતો 2005-10 ગાળા. જ્યારે વિપુલભાઈ અહીંયા હાજર થયા પછી મને બોલાવવામાં આવ્યો હતો કે દીપકભાઈ અહીંયા કેમ કોઈ દર્દી આવતા નથી, ત્યારે મેં એમને કીધું હતું કે અહીંયા કોઈ ડૉક્ટર રહેતા નથી, પહેલા પ્રશ્ન, એટલે કોઈ દર્દીઓ આવતા નથી. ગ્રામ્ય વિસ્તાર છે, કોઈ ડૉક્ટર શહેરમાં ત્યાં રહેવા તૈયાર છે નહીં. ત્યારે એને મને એવું કીધેલું કે હું સતત અહીંયા હાજર રહેવાનો છું, છતાં પણ દર્દીઓ આવતા ન હોય ગામમાં, ત્યારે ઘેર ઘેર જઈને એને સારવાર આપેલી છે. આવો મહાન ડૉક્ટર છે જેની પાસે આટલી મેદની આવવાનું કારણ ફક્ત ને ફક્ત એની સારવાર, સારી સારવાર, સમયસર સારવાર. ડૉક્ટર કક્ષાનો માણસ 24 કલાક અહીંયા ગ્રામ્યમાં હાજર હતો હોય એવો પ્રથમ બનાવ છે. જ્યારથી કોઈ પણ અમારો દર્દી બોટાદ હોસ્પિટલમાં હોય ત્યારે અમે એને ફોન કરતા, રાતે 2 વાગે ફોન કરીએ તો ડૉક્ટર ત્યાં હાજર થઈ જતા. લોકોને આર્થિક સહાય અને ઘણી બધી કરેલી છે, ગરીબ દર્દીઓ માટે લેબોરેટરીનો ખર્ચ પોતે ઉઠાવેલ છે. બોટાદના અમારા પોતાના સ્વ અનુભવો છે. અમે ગમે ત્યારે ફોન કરીએ કે સાહેબ આ દર્દી અહીંયા પહોંચી શકે એવું નથી, તો હાલની તારીખમાં એને ઘરે જઈને સારવારો આપેલી છે. આજે અમે એની લાગણી અને માંગણી અમારી એક જ છે સરકાર પાસે, કે સાચા આરોપીઓને પકડવામાં આવે. ખરેખર આ એક નિર્દોષ માણસ છે, એને ફસાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદ ગોમતીપુર ખાતે 40 કિલો ચાંદી લૂંટનો મામલો સામે આવતા 3 SRP જવાનોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોમતીપુર ખાતે પોલીસે 40 કિલો ચાંદી લૂંટ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદી પાસેથી 40 કિલો ચાંદીની કરી હતી લૂંટ. આ આખી ઘટના પાછળ SRP ગ્રુપ 13ના PSI સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીને ગાડીમાં લઈને અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો અને ત્યારબાદ 40 કિલો ચાંદીની લૂંટ કરી ધમકાવ્યો હતો. સરકારે પિસ્તોલ બતાવી મારી નાખવાની પણ ધમકી આપી હતી. પિસ્તોલમાં લખ્યો હતો નંબર, CCTV અને પિસ્તોલના આધારે આ ઓળખ થઈ છે. SRP PSI તેમજ બે કોન્સ્ટેબલની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. સંતોષભાઈના જ્યારે પોતાની ચાંદી ગાડવાની ભઠ્ઠીમાંથી શુદ્ધ ચાંદી લઈ અને જે જગ્યાએથી પોતે ચાંદી લઈ આવ્યા ત્યાં આપવા માટે માણેક ચોક જતા હતા, એ દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં 2 અજાણ્યા ઈસમો પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે એવી પોતાની ઓળખ આપી અને ફરિયાદીને રોકી, ફરિયાદીનો પોતાનું મોટરસાઇકલ જાતે ચલાવી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એને ફેરવી, ત્યારબાદ સરખેજના એક સુમસામ વિસ્તારમાં લઈ જઈ એની પાસેથી ચાંદીનો જે મુદ્દામાલ હતો એ પોતે લઈ અને નાસી ગયા. આ રીતની ફરિયાદના આધારે તાત્કાલિક ગોમતીપુર PI શ્રી CB ટંડેલ તથા ડિસ્ટ્રિક્ટ PSI NP રાઠોડ હરકતમાં આવી જતા ફાઇનલી એવી બાતમી મળી, CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા અને લોકલ જે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી બાતમી મળેલ કે SRP ગ્રુપ 13ના PSI PB રાણા તથા એમની સાથેના પોલીસ કોન્સ્ટેબલ અમિત કુમાર તથા SRP ગ્રુપના પોલીસ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ આ ત્રણોએ મળી અને આ આખી ઘટનાને અંજામ આપેલ છે. ત્રણે કેવી રીતના લોકોને ઓળખતા હતા, કઈ રીતના આખો પ્લાન બનાવ્યો? જે ફરિયાદી છે એની પોતાની જે ચાંદી ગાળવાની ફેક્ટરી છે ત્યાં કામ કરતા કારીગરોના સંપર્કમાં અમિત કુમાર આવેલા હતા. તો આ જે ફરિયાદી છે એ ચોક્કસ સમયે પોતાની પાસેની ચાંદી બજારમાં આપવા જાય છે એવી વાતમી અમિત કુમાર પાસેથી મેળવી, અમિત કુમારે એની પાસેના બીજા પોલીસ કોન્સ્ટેબલ અને SRP ગ્રુપના PSI રાણાની આ બાતમી જણાવી. તો બાકીના 2 અમિત કુમાર સિવાયના 2 આરોપી છે એ લોકોએ આખી ઘટનાનું પ્લાનિંગ કરી અને આ ઘટનાને અંજામ આપી છે.
ચાંદી લઈ અને આર્થિક ઉપાર્જન કરવાનો મુખ્ય પ્લાન હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવે છે. સર, રિકવરી રિકવરીમાં ટોટલ જેટલો પણ મુદ્દામાં લૂંટમાં ગયેલ છે એ તમામ ચાંદી રિકવર કરેલ છે. ફરિયાદીનું પોતાનું એક્ટિવા તથા ગુનામાં જે બાઇક વપરાયેલું છે આરોપીઓનું એ રિકવર કરેલ છે. પીએસઆઈ પાસેથી જે સરકારી વેપન છે એ અને એની સાથેના 5 કાર્ટેજ રિકવર કરવામાં આવેલ છે. એસઆરપી ગ્રુપ 13માં આ લોકો ફરજ બજાવે છે અને રામોલ પોલીસ સ્ટેશનની બાજુમાં જે એસઆરપી ગ્રુપ માટેનો ટેન છે ત્યાંથી આ લોકોની અટક કરવામાં આવેલી છે. તથા આ જ પ્રકારેના બીજા કોઈ ગુના આ સેમ મોડસ ઓપરેન્ડન્સીથી ક્યાંય આચરેલા છે કે કેમ એ બાબતની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો અયોધ્યામાં રામ મંદિર બને એ માટે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ મંદિર ઉપર આકૃતા બાબરના નામનો કલંકિત ઢાંચો તોડી પાડવાના ઐતિહાસિક દિવસ 6 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. હિન્દુ ગૌરવ દિવસ ઉપક્રમે કેન્દ્ર સરકાર સાંસદમાં કાયદો બનાવીને શ્રી રામ જન્મસ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય તે માટે મહાઆરતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નરેન્દ્રભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ. છ ડિસેમ્બર 1992ના દિવસે બાબરી ઢાંચો તોડીને હિન્દુ સમાજે વિશ્વમાં એક મહાશક્તિ છે એ પુરવાર કર્યું હતું. બાબરી ઢાંચો તોડ્યા પછી રામલલા ટાટમાં છે આજે 26 વર્ષ થયા. સરકાર હિન્દુઓની છે, બહુમતીની સરકાર છે, તેમ છતાંય સંસદમાં કાનૂન બનાવીને રામ મંદિર નથી બનાવતા. આજે ભગવાન રામલલા કિલ્લેબંધીમાં છે અને આપણે દર્શન કરવા જઈએ તો પણ 4-5 કલાકના પરિશ્રમ પછી ટાટમાં એના દર્શન 0.5 સેકન્ડમાં થાય છે. એથી વિશેષ દર્શન કરવાની કોઈ ત્યાં સુવિધા નથી. હિન્દુ સમાજની માગણી છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની માગણી છે કે ત્યાં ભવ્ય રામ મંદિર બને તેના માટે સંસદમાં સરકાર કાનૂન બનાવે અને જલ્દીથી જલ્દી અધ્યાદેશ લાવીને એને અમલમાં મૂકી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરે. દેશમાં ઘણા હિન્દુ સંગઠનો ચાલે છે. લગભગ બધાની માગણી હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિના સંદર્ભમાં હોય છે. અમે પણ વર્ષો સુધી વિશ્વ હિન્દુ પરિષદ સાથે કામ કર્યું. અમારામાં અને એમનામાં માત્ર એટલો જ ફરક છે તે એનો રાજકીય ઉપયોગ કરવા માગે છે. મંદિર અમે બનાવીશું આવી વાતો કરે છે, દોહરાવે છે, મંચ ઉપરથી સંતોનો પણ ઉપયોગ કરે છે, પરંતુ આવતી ચૂંટણી માટે હિન્દુઓ વોટ આપે એના માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. અમે માત્ર એમને એટલું જ કહ્યું કે તમે રામ મંદિર બનાવવાની વાત કરો છો, આ સંકલ્પ આપણો બધાનો આજથી નહીં 30-32 વર્ષથી છે. ઘણા એક લાખો લોકોએ આની પાછળ શ્રમ કર્યો છે અને તમે હવે એને માત્ર ને માત્ર ચૂંટણીનો જ મુદ્દો બનાવો છો. 4.5 વર્ષથી તમારી બહુમતીની સરકાર છે. તમે અત્યાર સુધી તો એમ જ કહેતા હતા અમારી પાસે બહુમતી નથી. હવે તમારી પાસે પૂર્ણ બહુમતી છે. તમને કાયદો સંસદમાં લાવીને કાયદો બનાવવામાં કોણ રોકી રહ્યું છે? તમે 3 તલાકનો કાયદો બનાવી શકો, ST STનો કાયદો બનાવી શકો, તો રામલલા માટે કાયદો કેમ નથી બનાવી શકતા? અને તમે તારીખ આપો, 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તમે તારીખ જાહેર કરો કે અમે રામ મંદિર બનાવીશું એવો સંકલ્પ જાહેર કરો. આટલી વાતમાંથી જ અમે એમનાથી અલગ છીએ. નહીં, ધર્મસભા એમનો કાર્યક્રમ છે, એમની સંસ્થાનો શક્તિ પ્રદર્શન એ કરે, અમારો કાર્યક્રમ હોય શક્તિ પ્રદર્શન અમે કરીએ. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સ્વચ્છતા સ્વર્ણિમ જાન્યુઆરી 2019 આવી રહ્યું છે. અંતર્ગત બગસરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ અભિનય હાથ ધરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં સ્વચ્છતા સ્વર્ણિમ જાન્યુઆરી 2019 અન્વયે બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને સ્વચ્છતા અંગેની જનજાગૃતિ અર્થે લોકોને સમજુ કર્યા હતા અને ભીનો કચરો બ્લુ કલરમાં અને સૂકો કચરો લીલા કલરમાં નાખો તેવી સમજૂતી આપવામાં આવી અને શહેરના વિસ્તારોમાં જનજાગૃતિ અર્થે માઇક દ્વારા સૂચનાઓ આપેલ. આ તકે નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન બઢિયા અને ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયાના સતત પ્રયાસો કરવામાં આવેલા કે આપણું શહેર સ્વચ્છ બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા
ત્યારે નગરપાલિકાના હેડ ક્લાર્ક ખીમસુયા સાહેબ અને બાબરિયા સાહેબના અથાગ પ્રયત્નો રહ્યા હતા. ત્યારે શહેરના વિવિધ માર્ગોને પણ સ્વચ્છ રાખવા લોકોને સમજુ કર્યા છે. ત્યારે સાહેબ ભાજપ પ્રમુખ એ વી ડિબાડિયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોને સમજુ કરેલ હોવાનું દિન બઢિયાએ જણાવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ 2019 જાન્યુઆરી મહિનામાં આવી રહ્યું છે. બગસરા શહેરમાં લોકોને ઘરે ઘરે જઈને સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં રાખવાનો, તેમજ ડોર ટુ ડોરનું વાહન જે આવે એમાં પણ અલગ અલગ નાખવાનો, અને લોકોને જાગૃત કરવા માટે તમામ કર્મચારીઓ પદાધિકારીઓ સહિત બધા જ ડોર ટુ ડોર પ્રચારમાં આજે નીકળેલા છે અને લોકોને સમજાવે છે કે સ્વચ્છતા માટે થઈ અને આપણે શું કરવાનું છે. તે અંતર્ગત બગસરા નગરપાલિકાના નગરજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. બધા જ લોકો ખૂબ હોંશથી આ માટે માહિતી લે છે અને શપથ લે છે કે ડોર ટુ ડોર વાહનમાં જ કચરો નાખશે, સૂકો અને ભીનો કચરો અલગ જ રાખશે. પ્રતિભ વાડા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો રાજસ્થાન વિધાનસભાની 200 માંથી 199 સીટ માટે અને તેલંગાણાની 119 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. અલવર જિલ્લાના રામગઢ સીટ પર બસપાના ઉમેદવાર લક્ષ્મણસિંહનું નિધન થતા આ સીટની ચૂંટણી પાછળથી લઈ દેવામાં આવી હતી. સવારે 9 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 6.11% અને તેલંગાણામાં 8.97% મતદાન થયું છે. રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટ માટે તેલંગાણાની 119 સીટમાં તે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજસ્થાનમાં ઘણા ઈવીએમ મશીન બગડ્યા હોવાની પણ માહિતી મળી છે. આ દરમિયાન મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલાવાડ જિલ્લાના ચારલપાટનમાંથી મતદાન કર્યું છે, જ્યારે કોંગ્રેસી નેતા સચિન પાયલટે જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી તેઓ મુખ્યમંત્રી નક્કી કરશે. રાજ્યમાં 1951થી અત્યાર સુધીમાં 14 વખત ચૂંટણી થઈ છે, તેમાં 4 વખત ભાજપ, 1 વખત જનતા પાર્ટી અને 10 વાર કોંગ્રેસે સરકાર બનાવી છે. રાજસ્થાનમાં 1993થી અત્યાર સુધીમાં 10 વખતે સરકાર બદલાઈ હોવાનો રેકોર્ડ જોવા મળ્યો છે. આ વખતે પણ કોંગ્રેસ આ જ આશયથી ચૂંટણી લડી રહી છે, પરંતુ ભાજપનો દાવો છે કે આ વખતે 25 વર્ષથી ચાલતી આ પરંપરા તૂટશે. 15મી વિધાનસભા માટે રાજસ્થાનના 33 જિલ્લાના 51,687 પોલિંગ બૂથ ઉપર 4.75 કરોડ મતદારો 2,274 ઉમેદવારો માટે વોટિંગ કરશે, તેમાં 2.27 કરોડ મહિલાઓ સામેલ છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી કરાશે. તેલંગાણામાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. વસુંધરા રાજે ઝારલા પાટણથી મતદાન કર્યું છે. અહીં મહિલાઓ માટે સ્પેશિયલ પિંક બૂથ બનાવવામાં આવ્યું છે. રાજે કહ્યું છે કે શરદ યાદવના નિવેદનથી હું અપમાનિત અનુભવી રહી છું. ભવિષ્યમાં આવું ન થાય તે માટે ઇલેક્શન કમિશને આવા નિવેદનોને ધ્યાનમાં લેવા જોઈએ. નોંધનીય છે કે શરદ યાદવે બુધવારે રાજસ્થાન મુલાકાત દરમિયાન મંડાવરની સભામાં કહ્યું હતું કે વસુંધરાજીને આરામ આપવો જોઈએ, તે ઘણી થાકી દે છે. હવે બહુ જાડા પણ થઈ ગયા છે, પહેલાં તો પતલા હતા. રાજસ્થાનમાં આ વખતે 88 પાર્ટીઓ મેદાનમાં છે. 2013માં ચૂંટણીમાં 58 પાર્ટીઓએ ભાગ લીધો હતો. ભાજપે 200, કોંગ્રેસે 195 અને બસપાએ 190 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 30 જિલ્લામાં તેમના ઉમેદવારો ઉતાર્યા છે. નવી પાર્ટીઓમાં જન અધિકારી, હિન્દી કોંગ્રેસ, જનતાવાદી કોંગ્રેસ, ભારતીય પબ્લિક લેવર, અંજુમન અને આરક્ષણ વિરોધી સામેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય
ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. અમેરિકન ડોલર સામે રૂપિયા પણ ઇન્ટ્રાડે 71 મથાણું ગુમાવી દેતા કામકાજના અંતે 44 પૈસા ઘટીને બંધ આવ્યો હતો. અમેરિકન ડોલર સામે આજે રૂપિયો 70.82 ના નીચા મથાણે ખોલ્યા બાદ ઇન્ટ્રાડે તૂટીને 71 નું મથાણું ગુમાવી 71.14 ના તળિયે ઉતર્યા બાદ કામકાજના અંતિમ તબક્કામાં બાઉન્સ બેક થયો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયાએ પણ ઇન્ટ્રાડે 71 નું મથાળું ગુમાવી લીધા બાદ કામકાજના અંતે 44 પૈસા ઘટીને બંધ આવ્યો હતો. અમેરિકન ડોલર સામે આજે રૂપિયો 70.82 નીચા મથાળે ખોલ્યા બાદ ઇન્ટ્રાડે તે તૂટીને 71 નું મથાળું ગુમાવી 71.14 ના તળિયે ઉતર્યા બાદ કામકાજના અંતિમ તબક્કામાં બાઉન્સ બેક થયો હતો. આમ છતાં કામકાજના અંતે તે 44 પૈસા તૂટીને 70.90 ના મથાળે નરમ રહ્યો હતો. આ સંજોગોમાં જો કોઈ અઘટિત પરિણામ જાહેર થશે તો તેની આગામી લોકસભાની ચૂંટણી પર પણ અસર થવાની ભીતિની બજાર પર અસર જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ઓપેકની મીટિંગ પૂર્વે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર વોલેટાલિટી જોવા મળી છે. તો બીજી તરફ ચીનના કેટલાક પ્રતિકૂળ અહેવાલોની પણ વૈશ્વિક સ્તરે બજારો પર અસર થવા પામી છે. ટ્રેડવોરના મુદ્દે અમેરિકા ચીન વચ્ચે સમાધાનકારી વલણની જાહેરાત તો થઈ છે, પણ આ મુદ્દે આગામી સમયમાં કેવું વલણ અપનાવાય તેના પર વૈશ્વિક નિષ્ણાતો મીટ માંડીને બેઠા છે. આ ઉપરાંત પ્રતિકૂળ પરિબળોના પગલે યુરોપના બજારોમાં પણ આજે કડાકો બોલ્યો હતો. વિવિધ પ્રતિકૂળતાના કારણે ઇક્વિટી બજારમાં ગાબડું પડતા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ભંડોળ પાછું ખેંચાતા તેની નેગેટિવ અસર જોવાઈ હતી. બીજી તરફ ચીનના પ્રતિકૂળ અહેવાલોમાં પણ હુંડિયામણ બજાર પર પણ અસર થઈ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હળવદ પંથકમાં આ વખતે દૈવત વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યારે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ હળવદ વિસ્તારમાંથી પસાર થતી હોય તેવામાં કેનાલની શાખા નંબર 18-26માં એકાએક પાણી બંધ કરી દેવાતા 20 થી વધુ ગામોના ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખની આગેવાનીમાં આજે હળવદ પોલીસ મથકે મામલતદારને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. હળવદ પંથકમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી પેટા કેનાલમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે છોડવામાં આવતું હતું, પરંતુ એકાએક ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી શાખા નંબર 18 થી 26 નંબરની શાખા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શાખા નંબર 18માં હળવદ તથા ઘનશ્યામગઢ તેમજ શાખા નંબર 19માં રણજીતગઢ સાથે શાખા નંબર 22માં ધનાળા પ્રતાપગઢ ધૂડકોડ મયુરનગર ઘાટીલા શાખા નંબર 23માં સુસવાવ દેવળિયા નવા દેવળિયા સુરવદર રોહિશાળા ધૂડકોટ સહિતના ગામોનો સમાવેશ થાય છે. ત્યારે એકાએક પેટા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો કાળઝાળ બન્યા છે. તેમાં ખેડૂત આગેવાનો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત 200 થી વધારે ખેડૂતોએ હળવદ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વર્ષે ખરીફ સિઝન પાકમાં બિલકુલ વરસાદ થયેલ નથી અને કોઈપણ પાકની ખેડૂતોની ઉપજ પણ આવી નથી. ત્યારે હાલમાં રવિ સિઝનમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનમાં પાણી આપવા જાહેરાત કરેલ હોવા છતાં પણ કેનાલના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત શાખાના દરવાજા વારંવાર બંધ કરી દેવાતા ખેડૂતોને પાણી મળતું નથી. રવિ સિઝનમાં એક પણ પાણી આપેલ નથી અને જે શાખામાં પણ ચાલે છે તે તારીખ 5 થી બંધ કરી દેવાયું છે. જ્યારે બીજી તરફ ખેડૂતોએ રવિ સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરી દીધેલ હોય અને પાણી નહીં મળે તો ખેડૂતોને કરોડો રૂપિયાનો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોના માલઢોર પણ મૃત્યુ પામશે. જેથી હાલની સિઝનમાં નર્મદાનું પાણી ખેડૂતોને આપવામાં આવે નહીંતર ખેડૂતો કરોડો રૂપિયાના દેવા નીચે દબાઈ જશે. અંતમાં ચીમકી પણ ઉચ્ચારાય છે કે તાત્કાલિક જો ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો હળવદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા આત્મવિલોપન પણ કરવામાં આવશે તેવું ખેડૂતો દ્વારા જણાવાયું હતું. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ. આગાખાન ગ્રામ સંવર્ધક કાર્યક્રમ હેઠળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ખાતે ગ્રામીણ સુખાકારી કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ખાતે હુસેનાબાદ ગ્રામ કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ગ્રામીણ સુખાકારી કાર્યક્રમ હેઠળ લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગાખાન સંસ્થા માંગરોળના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, બાળ સંસ્કાર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણહિતિ બાદ શાળાના બાળકો દ્વારા લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે એ માટે સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સહિત ગામના આગેવાનો, આગખાનાના કર્મચારીઓ સહિત શાળાના બાળકોએ જહેમત ઉઠાવી હતી.
અનિસ ગોદાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. તો ભારતના બંધારણના ઘડવૈયા દલિતોના મસીહા પ્રબુદ્ધ મહાન વિભૂતિ અને ભારતીય સપૂત વંદનીય મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના 62મા નિર્વાણ દિન નિમિત્તે દલિત સમિતિ આયોજિત કાંગ્રેસ તાલુકાના વેપારી મથકમાં થરામાં આવેલા સંત શ્રી રોહિત દાસકુમાર છાત્રીના પટાંગણ બપોરે 2-5 સુધી સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરી સંતોના વર્ધ હસ્તે દીપ પ્રાગટ કરી સભાની શરૂઆત કરવામાં આવેલી હતી. ઉપસ્થિત મહાનુભાવોની સાલની સ્વાગત પ્રવીણભાઈ એમ પરમાર તથા દલિત સમાજના અગ્રણીઓએ સ્વાગત કરેલ હતું. સાલ પ્રવીણભાઈ એમ પરમાર તરફથી આપવામાં આવેલ હતું. ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કરેલ સંત શ્રી જમનાથ બાપુ દિયોદર, સંત શ્રી ખેમદાસ બાપુ થરા રામદેવ મંદિર, સાધુ રણછોડદાસ તાંતિયાણા વાળાએ આશીર્વચન આપેલા હતા. ગુજરાતી લોકડાયરા બેતાજ બાદશાહ શૈલેષ ભારત લોકડાયરાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે કાંગ્રેસ ધારાસભ્ય કીર્તિસિંહ પી વાઘેલા, ભારતસિંહ ભેટ સરિયા, બનાસકાંઠા જિલ્લાના સંગઠન મહામંત્રી ભાજપા પૃથ્વીરાજસિંહ વાઘેલા, લોક અધિકાર વિભાગ પ્રમુખ અચતલાલસિંહ ઠક્કર, પૂર્વ ડિરેક્ટર ગ્રામ નિર્માણ બોર્ડની દયાભાઈ પિલિયાતર, ખનુવા વાઘેલા તેજાજી ધાંધોસ, ફેકીર મોહમ્મદ વી સંચોરા, રાયમલ બી ટી પટેલ, કનુભાઈ બી ઠક્કર, ગિરીશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ રવિયાણા, ગોદાવરીબેન ત્રિવેદી, ચંદાબેન ત્રિગમભાઈ મકવાણા તેમજ બહોળી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો. જે હર્ષિ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો કેન્દ્ર સરકારે એવો એક દાવો કર્યો છે કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે સૌથી વધુ અગ્રતા આપે છે. સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા, ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં વધારો કરવા અને ખેડૂતો માટે લાભદાયી અને સ્થિર ભાવ સુનિશ્ચિત કરવાના લક્ષ્ય પર ભાર મૂક્યો છે. આ બાબતે સરકારે છેલ્લા 1.5 વર્ષથી દરમિયાન કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી છે, જેથી દેશના ખાદ્ય અનાજ ક્ષેત્રમાં સ્વાવલંબન બની શકાય અને ખેડૂતોની આવક બમણી કરી શકાય. વર્ષ 2009-2014 દરમિયાન કરવામાં આવેલી ખરીદીની સરખામણીએ 2014થી અત્યાર સુધીમાં કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં લગભગ 13 ગણી વૃદ્ધિ જોવા મળી છે, જેના દ્વારા 54 લાખ ખેડૂતોને લાભ પ્રાપ્ત થયો છે. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર વર્ષ 2009-2010 દરમિયાન કઠોળનું ઉત્પાદન 1.47 કરોડ ટન જેટલું કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2017-18 દરમિયાન 2.52 કરોડ જેટલું થયું હતું. આમ કઠોળના ઉત્પાદનમાં 72.10% જેટલો વધારો જોવા મળ્યો છે. એ જ રીતે ઉપરોક્ત સમયગાળા દરમિયાન 2.49 કરોડ ટન તેલીબિયાના ઉત્પાદનની સરખામણીમાં 3.13 કરોડ ટન જેટલું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ રીતે તેલીબિયાના ઉત્પાદનમાં પણ 25.80% જેટલી વૃદ્ધિ નોંધવામાં આવી હતી. નોંધનીય છે કે વર્ષ 2009-10થી 2013-14 દરમિયાન ન્યૂનતમ સ્પોટ પ્રાઇસ પરથી 3,117.38 કરોડ રૂપિયાની કિંમતે માત્ર 7.28 લાખ ટન કઠોળ તેમજ તેલીબિયાની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2014-15થી વર્ષ 2018-19 દરમિયાન સમાન દરે ભારત સરકાર દ્વારા 44,142.50 કરોડ રૂપિયાની કિંમતે 93.97 લાખ ટન કઠોળ અને તેલીબિયાની ખરીદી કરવામાં આવી હતી. તેમજ આ ખરીદીમાં રૂપિયા 35,800 કરોડની કિંમતે 78.74 લાખ ટન ખરીદી માત્ર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી કરવામાં આવી હતી. આ દરમિયાન કઠોળ અને તેલીબિયાની ખરીદીથી 54 લાખ કરતાં વધુ ખેડૂતોને લાભ થયો હતો, જે સૂચવે છે કે MSPની ખરીદી દ્વારા સરકાર એક ખેડૂતને લગભગ 80,000 રૂપિયાનો લાભ થયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ બસ આટલું જ હતું માહિતી અને સમાચાર માટે. જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.